आकाशवाणी राजकोट रजू करे छे नाटक लालियो लुहार। लेखक श्री भरत मेहता। भाग लेनार कलाकारों वसंत जोशी, हरेश तूरी, चेतन चौहान, विमलेश निंबार्क, नीलेश माकड़ अने विपुल बुच। रजूआत सविता पट्टणी। लालिया बेटा, हवे तू मोटो थियो, तारा बापू गुजरी गया अने हवे मारी तबियत हारी रहती नथी। हवे तू लखता वाँचवा जेटलू तो भणी रह्यो बापा, काममां जीव पड्यो हवे। अने आपणे काय एवी मोटी मूड़ी नथी, छेवटनी घड़ी लगी तारा बापू खेती कामना साधनो हमा करता ने घराक जाळवी राखता। हवे ई बधुं काम तारे संभाळवानुं छे। मारी तू चिंता कर, मां भगवान पर भरोसो राख, આપણે મહેનત કરશું એટલે રોટલો નીકળી જાય। હા, એ તો હા હા સુ બેટા, મને તો લાકડાના કોતરકામ કરી રમકડા બનાવવાનો શોખ છે। એ પણ હું બનાવીશ અને નામે કાઢીશ। અરે નામ કાઢવાનું કામ કરતા ઘરાકમાંથી નામ નીકળી જાય ને, એ જોજે બેટા, અહીં બીજા ઘણા લુહારી કામ કરનારા આવ્યા છે, આપણે પાછા નોધાર છે એની ખબર છે ને, માટે ઘરાકના દાતરડા કુહાડી ને ખેતીના સાધનો ને પાના કાઢવાનું કામ કર અને દુકાન હાંચીને બેસ એટલે બસ। માડી તું ચંત્યા ઘરમાં તને ભૂખી નહીં રાખું, બાકી મારી મરજી પ્રમાણે કામ કરવું છે। જો ભાઈ, હવે મારા શરીર હામોય જરાક જો, હવે તો આ વરસ દાડામાં છે ને તારા લગ્ન કરવા વિશાશે, સમજો, ને મારે માથેથી આ કામનો બોજો મારે ઉતારવો છે। હવે એ વાત નિરાંતે, અત્યારે મારે ગામત્રે જવું છે। આ રઘુવીર બાપુ મળ્યા હતા અને કહેતા હતા કે વઢવાણમાં રાજા મહારાજા ભેગા થવાના છે, જો તારે હાથી ઘોડાની કળા દેખાડવી હોય તો નસીબ અજમાવીજો। એટલે મેં મોટા હાથી ઘોડા અને ઊંટ બનાવ્યા છે, તે રાજાને બતાવીશ, ગમશે તો આપણો કાયમી ઉદ્ધાર થશે। તો સારું ભાઈ, અને મને થોડુંક ભાતું કરી દે એટલે આવતીકાલે ઉપડું છું આ રાજ દરબારમાં। ગણી ખમ્મા વઢવાણના જાલા ઠાકોર સાહેબને ગણી ખમ્મા અને રાજા મહારાજાઓને નમસ્કાર। શું નામ છે તારું અને કામ પણ ક્યાંથી આવેલ છો ભાઈ? મારું નામ લાલજી લુહાર છે અને આવ્યો છું સાઠેબા વાડાસીનો રાજના ગામથી। આ દરબારી ડાયરા અને રાજસભાની સલામ લ્યો, આ મારી કારીગરીની ચીજો, આ નજરાણું ધરવા આવ્યો છું। વાહ, આ બે ઉપ છે, આ ઘોડો, આ હાથી, કારીગર નાનો પણ હાથનો કસબ ઊંચો છે। લે આ બક્ષિસ, અરે આ લાઠી ચૂડા ભુજના દરબારને પણ ભેટ દરજે, મારી કરતા સવાયા છે અને નારાજ થાય નહીં તે જોજે, હા ને જાજે તે રજવાડામાં। ગણી ખમ્મા મહારાજને। માડી, એ માડી, કમાડ ઉઘાડ, આવું આવું લાલિયા, આવું, હા આવી ગયો બેટા, હા માં, હા મારો જીવ તો હેઠો બેઠો, હવે નિરાત થઈ, બહુ ગામતરી ગયો ભાઈ। અરે ચંતા કર્મા માં, આ હું સાવ નર્વો છું, જો આ ગજવું પણ ગરમ છે, ભારે છે। વાહ મારા દીકરા, વાહ માં, આ વઢવાણના ઠાકોરે રમકડા કહેતી હતી ને, હા એની ભારે કદર કરી, બહુ સારું લે, આ રૂપિયાની કોથળી ને આ સોનાનો હાર અને બીજા રજવાડાઓને પણ દિવાનખંડ શોભાવે તેવા ઘોડા હાથી ઊંટ પહોંચાડવાનું કીધું છે। હવે તો મારે રાત દી જોયા વગર રાજા રીજે એવા રમકડા જ કરવા છે। વાહ ભાઈ વાહ। માડી, આપણા ઉપર વિશ્વકર્માની કૃપા છે, હવે આ લાલિયાના જીવનમાં રાત પડવાની નથી, જીવતરમાંથી અંધકાર દૂર થયો છે અને કચ્છના રાજાએ તો ઊંટ ભારો ભાર સુવર્ણ મુદ્રાઓ આપી છે। માં,
હવે આપણી ગરીબાઈ દૂર થશે, હવે સોનાની સાંકળ વાળો હિંચકો તૈયાર થશે ને માળી લાગશે ઝૂલવા. અરે મારા રાખના રતન, હું એકલી નહીં ઝૂલું, પણ પદમણી જેવી વહુ જોશે મારે. હા, એ હશે ભેગી. આપ ઘડી કેટલા માગા આવે છે ખબર છે? પણ મને તો છે ને ઓલા મોટા પાછળની મોડાસા શેરની લીલા છે ને બહુ ગમી છે. અરે કાચની પુતળી જેવી છે, રૂપાળી ને પાછી કામઢી છે. હાશ હાશ, હવે મારા જીવને નિરાશ થઈ. અબ ઘડી ગોરને બોલાવું ને સગાઈ નક્કી કરું. અને આ મહિને તો વસંત પંચમીના મેં બધી તૈયારી કરી રાખી છો દીકરા. લાલિયા લાલિયા, તને મંજૂર છે ને બેટા? તું રાજી તો આ લાલિયો રાજી. હાશ, અને સાંભળ, મારે હવે ઉદયપુરના રાજાના જન્મ દિવસે ઝૂલતી સૂંઢ અને ઝબકતી આંખો વાળો હાથી ભેટ ધરવાનો છે, તેના શ્રી ગણેશ કરવા છે. આ માલ સામાન પણ ઘરમાં જ છે. હા બેટા, ભગવાન તને સિદ્ધિ આપે. એ લાલજી છે ઘરમાં. કોણ? તમે કયો કે નો કયો? હું મગન વાળન. અરે આવ ભાઈ મગન આવ. આ તને હમણાં જ યાદ કરતો તો. એમ? હા, જો આ રાજ દરબારમાં જવાનું અને આ લગ્ન ની વાતો થાય છે તો રૂપાળા તો થાઉં જ પડશે ને. તે અજમાવ તારી કલા. અબ્યો, આ સેવક તૈયાર જ છે. તમે તો લાલજી લખપતિ કેવાઓ, પણ આ લખપતિ થવાનું કારણ સમજાતું નથી. મગન, આ ભગવાનની કૃપા ને મહેનતનું મીઠું ફળ છે ભાઈ. સાચું. અને મગન, હા તને કહું. બોલો. સાચું તો આ પારસમણી જેવી સોને મઢેલી આ મારા પિતાજીની આપેલી કુવાડીની કરામત છે. ઓ, જેને અડે તે સોનું થઈ જાય. હવે મસ્કરી રેવા દો, રેવા દો, રેવા દો. આ કુહાડી કાંઈ ચમત્કારિક હોય નહીં હો. લ્યો, મારું કામ પૂરું થયું. કયો કે ન કયો, હું જાઉં છું. એ આવજો. ઉભો રે ઉભો રે, આ તારી બક્ષિસ લેતો જા. આ મારા લગ્નની વધામણી. હા હા, માળો કયો કે ન કયો, આ કુહાડીમાં કરામત તો હશે જો. પારસમણીના પારખા કરવા પડશે. હું વાળા સિનુના નવાબને કહું તો સારો શિરપા મળશે. માં? બેટા, આ ગોર મહારાજ આવી ગયા. આ સગાઈ લગન પાકા, કરો શુભ કામની શરૂઆત અને કરો મારા લગન. વાહ દીકરા વાહ, હવે તો મારો દીકરો પદમણી જેવી લીલા વહુને લાવ્યો. સોનાની સાંકળવાળા હિંચકે એને ઝૂલાવીશ. ઘણું જીવો મારા વરઘોડિયા, ઘણું જીવો. વાહ કારીગર વાહ, તું તો રાજ્યના મિસ્ત્રી પદે શોભે તેવો છે. આઠ દી રાજ્યનો મહેમાન, અને જરૂર પડે આવજે આ રાજ્યમાં. લે આ હાથીની ભારભાર સોનૈયા, અને રાજ્યના રક્ષકો તારે ગામ પહોંચતો કરશે. ગણી ખમ્મા મહારાજને ગણી ખમ્મા. ધન્યવાદ તમારી કળાની કદરદાની માટે ધન્યવાદ, પણ હાલ તો રોકાઈશ નહીં. ભલે, જેવી તારી મરજી. અરે માડી કમાર ઉગાડો. એ હા બેટા ઉગાડું. આ તમે ને વહુ થઈને ઉપાડો આ કોથળીઓ. વારે વાહ સોના મોર, આ ઉદયપુરના રાજાની દિલાવરી ને મારી મહેનતનું ફળ છે, ઉપાડો. હાશ બેટા હાશ, ખૂબ રાજી થઈ. પણ બેટા હવે આરામ કરવાનો છો, આ લીલા વોવે તારી વાટ જુએ છે. એ ગણી ખમ્મા નવાબ સાહેબ ને ગણી ખમ્મા. હું રૈયતનો આદમી સાહેબ બહાદુર. આપણા રાજ્યમાં એક લુહાર પાસે પારસમણી છે. એમ? તે છે તો એક લાકડા કાપવાની સોનાના પત્રે મઢેલી કુહાડી. પણ તે કે છે કે આ જે વસ્તુ અડે એ સોનાની બની જાય. એમ? એનું નામ લાલિયો લુહાર, અને છે હાઠંબા ગામનો વતની. આ વસ્તુ તો આપણી રાજ્યની માલિકીની કહેવાય, અને એ આપણી પાસે જ શોભે. હા, અરે કોણ છે હાજર? આ માણસને શિરપા આપો. સોંપી દો.
શાઠંબાના લુહાર લાલજી તમે જ? નામદારની સેવામાં સલામ. હા હજુર, તમારી પાસે પારસમણી કુહાડી છે, તે રાજના લાકડામાંથી બનેલી છે, માટે અમોને સોંપી દો. નામદાર, કંઈક સમજ ફેર છે. મેં મારા પિતાશ્રીની યાદીમાં કુહાડી સાચવી છે, તેને સોનાના પતરાથી મઢી છે. આ કુહાડી એટલે અમારી આજીવિકા. મહેનત કરી લાકડાની વસ્તુઓ બનાવું છું. છતાંય નામદાર, થોડા દિવસની મહેતલ આપો તો રાજ્યને ચરણે ધરી દઉં. કેદારેશ્વર ઠાકોરને ઘણી ખમ્મા. કોણ કોણ છે? નામદાર, હા, બાજુના ગામ સાઠેબાના વાડા શિનોરના નવાબી રયતનો અદનો કારીગર લાલજી લુહાર. એમ કેમ આવું થયું ભાઈ? બાપુ, વાત એમ છે કે નવાબને અમારી પાસે અમારી આજીવિકાની જીવાદોરી જેવી કુહાડી છે, જે મારા પિતાશ્રીની મહામૂલી યાદી છે, તે સોંપવાનું કહ્યું. કેમ? તેના મનમાં કોઈએ ઠસાયું છે કે આ કુહાડી પારસમણી જેવી છે, એમ જેને અડે તે ચીજ સોનાની બની જાય. બસ તેને લાલચ જાગી. ઓહ, મને સોંપવા એક માસની મહેતલ આપી. અમે વતન છોડી તમારે આશરે આવવા માંગીએ છીએ. ભલે ભલે ભાઈ લાલજી, ભલે. તું આજથી જ અમારો આશ્રિત, અને નવાબનો પડકાર થશે ને તો પછી તારા વિચારનો પણ અમલ કરીશું. તું તારે સુખેથી આવી જા અમારા રાજમાં. ભલે બાપુ, એક બે દિવસમાં આવી પોગીશ. ભલે. અરે, આજે આ કેદારેશ્વર પર ચઢાઈ કરી, બાજુના કિલ્લા ઉપર યુદ્ધના મંડાણ કરી, અને ચાર ચાર વર્ષ વીતી ગયા, છતાં લોખંડી કિલ્લાઓ મચક આપતા નથી. લશ્કર પણ જંગલી રસ્તાઓ પહાડથી થાક્યું છે. એક ઠાકોરના હાથે પરાજય હું કેમ સાંખી શકું? હવે તો છેલ્લો દાવ તોપ ગોળાનો આશરો લેવો પડશે. અરે અરે ભાઈ લાલજી, જી, આ તોપ ગર્જના અને કિલ્લાનો તો ભૂક્કા બોલી ગયા. હવે તો જીવ બચાવી નાસવું જ પડશે ભાઈ. ભલે ઠાકોર, મને ઉદયપુરના રાણાએ રાજ્ય મિસ્ત્રી તરીકે રહેવાનું ફરમાવેલ. એમ મારી સાથે જોડાઓ, ત્યાં બધું સલામત છે. એમ મેં મારી માતા અને પત્નીને મારે મોસાળ અગાઉથી જ મોકલેલ છે. હા, પછી સ્થિર થઈને પરિવારને લાવીશ. બરોબર છે. હવે વિલંબ કદાચ મોતમાં ફેરવાઈ જશે. હા, માટે હર હર મહાદેવ કરી વટ વચનને ખાતર વતન રાજ્યને જુહાર કરી આ ભોમકાની માટી માથે ચડાવી ભાગી જઈએ. હા ઓ લાલજી, અને સાથે લઉં છું આ પોટલી જેમાં છે પારસમણી. વાહ લાલજી વાહ. જે હાથે આ સંહારના શસ્ત્રો બનાવ્યા છે તે હાથ હવે સર્જન તરફ વળશે. વાહ લાલજી વાહ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નાટક લાલિયો લુહાર. નાટકના લેખક શ્રી ભરત મહેતા. ભાગ લેનાર કલાકારો વસંત જોશી, હરેશ તુરી, ચેતન ચૌહાણ, વિમલેશ નિંબાર્ક, નિલેશ માકડ અને વિપુલ બુચ. નાટ્ય રજૂઆત સવિતા પટ્ટણી. પ્રસારણ આકાશવાણી રાજકોટથી કરવામાં આવ્યું.